છો? મજામાં? આજે આપણે મારો પરિચય, અહીંયા ગુજરાતીમાં મારો પરિચય મોકી એટલે કે તમે મને તમારો પરિચય આપવાનો છે. હું પહેલા અગાઉ મેં તમને મારો પરિચય આપી દીધો હતો, પણ આજે હું ફરી તમને મારો પરિચય આપું છું. તો હું પરિચય આપું છું એ પ્રમાણે તમારે પણ તમારો પરિચય મને આપવાનો છે. તો મારું નામ નાય કંચનબેન છે, નાય કંચનબેન છે. તો હું ગુજરાત મીડિયમ સોપાન એકમાં LKGમાં ભણાવું છું, બરોબર? તો તમે તમારું નામ એટલે કે મારું નામ ચૌધરી રોહાન છે કે પટેલ માન છે, તો તમારે આખું નામ બોલવાનું છે કે ચૌધરી રોહાન, જે પણ પપ્પાનું નામ આ પાછળ હોય એ બોલવાનું છે તમારે. પછી તમારે તમારી મમ્મીનું નામ બોલવાનું છે કે મારી મમ્મીનું નામ આ છે. પછી તમે કઈ સ્કૂલમાં ભણો છો, કયા ધોરણમાં ભણો છો, તો તમારે હું તમને પ્રશ્ન કરું કે તમે કયા ધોરણમાં ભણો છો, કઈ સ્કૂલમાં ભણો છો, તો તમારે કહેવાનું કે હું SL સ્કૂલમાં ભણું છું અને હું સોપાન એકમાં ગુજરાતી મીડિયમમાં ભણું છું, બરોબર? તો પછી હું તમને પૂછું કે તમારા પપ્પાનું નામ શું છે, તો તમારે તમારા પપ્પાનું નામ બોલવાનું છે. તમારા પપ્પાનું નામ તમને આવડતું ના હોય તો પૂછી લેવાનું પપ્પાને, પપ્પા તમારું નામ શું છે. અમુક છોકરાઓને પૂછે તો શું કહે છે, પપ્પાનું નામ પપ્પા અને મમ્મીનું નામ મમ્મી, બરોબર? પણ મમ્મી પપ્પાનું પૂરું નામ આવડતું હોવું જોઈએ. તો કોઈ પૂછે તારા પપ્પાનું નામ શું છે તો બોલવાનું, પછી મમ્મીનું નામ શું છે તો કે મારી મમ્મીનું નામ આ છે, પછી તમે કઈ સ્કૂલમાં ભણો છો, કયા ધોરણમાં ભણો છો, બરોબર? ધારો કે તમારા ઘરે કોઈ મહેમાન આવે અને તમને પ્રશ્ન પૂછે કે બાબા તમારું નામ શું છે બેટા, તો તમારું નામ તમને આવડતું હશે તો તમે બોલો બોલશો. કદાચ તમારું નામ તમને આવડતું ના હોય તો તમે શું બોલશો, બોલો? એટલે કોઈ પણ આપણા ઘરે મહેમાન આવે, કોઈ બી આપણને પૂછે કે બેટા તમારું નામ શું છે, તો તમારે નામ તમારે અઢળક સંગાત આપવું બોલવાનું રહેશે. પછી તમારે શું કહેવાનું છે, પૂછે તમને કે તમારા પપ્પાનું નામ શું છે, મમ્મીનું નામ શું છે, તો મમ્મીનું અને પપ્પાનું નામ તમને આવડતું હોવું જોઈએ, બરોબર? મારા પરિચયમાં મમ્મીનું નામ, પપ્પાનું નામ, તમારા દાદા દાદીનું નામ, તમારા ભાઈ બહેનનું નામ, એ તમને તમારા બધું પરિચયમાં તમારે બધું આવડતું હોવું જોઈએ. પછી તમારે તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર યાદ રાખવો જોઈએ, કારણ કે તમારે ગમે ત્યારે જરૂર પડે કે ભાઈ તમે ક્યાંય ફરવા ગયા હોય, તમે થોડા મમ્મી પપ્પાથી દૂર જતા રહ્યા હોય, તો તમારે તમારા મમ્મી પપ્પાનો નંબર, મોબાઈલ નંબર તમને આવડતો હોય, તમારા મમ્મી પપ્પાનું નામ તમને આવડતું હોય, તો તમે કોઈ પણને કહી શકો કે ભાઈ મારું નામ આ છે, મારા પપ્પાનો મોબાઈલ નંબર આ છે, તો તમને કોઈ ફોન તમને કરી આપે. એટલે તમારે તમારે તમારી મમ્મીનું નામ, પપ્પાનું નામ અને તમારો મોબાઈલ નંબર એ તમારે યાદ રાખવાનું છે, બરોબર? એટલે તમારા પરિચયમાં તમારે તમારું પહેલાં નામ બોલવાનું, મમ્મી પપ્પાનું નામ બોલવાનું, પછી તમારે તમે કઈ સ્કૂલમાં ભણો છો, કયા ક્લાસમાં ભણો છો, તમે ગુજરાતી મીડિયમમાં છો કે ઇંગ્લિશ મીડિયમમાં છો એ પણ તમારે બોલવાનું રહેશે. પછી તમે કઈ સોસાયટીમાં રહો છો, તમારી સોસાયટીનું નામ પણ તમને આવડતું હોવું જોઈએ. તમે કયા એરિયામાં રહો છો, અમુક સોસાયટી હોય, એરિયા હોય, શેરી હોય, બરોબર? પછી અમુકને ગામ પણ હોય છે, તો તમારે શેરી, પછી તમારા મોહલ્લો હોય, પછી તમારું ગામ હોય, તમારી સોસાયટી હોય, તો તમને તમારા સોસાયટીનું નામ આવડતું હોવું જોઈએ, બરોબર? તો તમારે મને તમારા તમે મને વોટ્સઅપ ગ્રુપમાં તમારો પરિચય